ભરાયો હોય તત્વ તે વિભાગનું તો શું કહેવાય તત્વ છે એમ કહી શકાય. તો અહીંયા એલ્યુમિનિયમ જે છે એ પી વિભાગનું તત્વ છે. તેવી જ રીતે હું તમને કહીશ કે હિલિયમ જે છે એનો છેલ્લો એનો પણ એસ ભરાય છે તો એસ વિભાગનું તત્વ છે. પછી હાઇડ્રોજન પણ એસ વિભાગનું તત્વ છે બરાબર. ત્યાર પછી સોડિયમ જે છે એ કયા વિભાગનું તત્વ છે તો સોડિયમનો છેલ્લો એનો પણ 3S1માં જાય છે. તો સોડિયમ એ કેવા વિભાગનું તત્વ છે? એસ વિભાગનું તત્વ છે બરાબર. પછી પોટેશિયમ જે છે એમાં પણ
પણ તમારે યાદ રાખીને લખવાનું છે. તો આટલું તમે એ લખશો એટલે તમને આવા કોઈ પણ ક્વેશ્ચન કે કોઈ પણ તત્વ આવા પ્રશ્નનું કયા વિભાગમાં આવેલું છે એ તમે કહી શકશો, બરાબર. અને એનો સરવાળો કરવાનો છે કે આ વિભાગમાં આવેલું છે તો સરવાળો ક્રમાંક પર તમે ઘણી વખત કહી શકો કે આટલું તમને આવડવું જોઈએ, આ આવડશે તો આ શું કહેવાશે, એમ શું આ કહેવાય. હવે આપણે આવક કોષ્ટક જે છે જોઈશું. તો આવક કોષ્ટકમાં તમે સમજાવ્યું કે શું છે, પહેલા બે વિભાગ જે છે કેટલા છે, અઢાર છે. તો પહેલા બે સમૂહ જે છે એ કયા
માટે એક પેટર્ન હોય છે, સૂત્ર હોય છે. તો એ જે સૂત્ર જે છે, દાખલા તરીકે સમજાવું કે